भरूच जिल्ला में आखा गुजरात पैकी मात्र भरूच जिल्ला में मेघ उत्सव आयोजन थत हो विधिवंत नीति नियम मुजब जे स्थापना करवामां आवे छे। लगभग 250 वर्षथी मेघराजानी स्थापना करवामां आवे छे, परंतु ताजेतरमां चाली रहेली कोरोना वायरसनी महामारीना समये पण धार्मिक विधि अने शांतिपूर्ण माहोलमां मेघराजानुं स्थापन करीने उजवणी थई रही छे। आप जोई रह्या छो कोरोना वायरसनी महामारीना कारणे लोकोने सावचेतीना भागरूपे लोको मूर्ति सुधी न जई शके। खास वात करीए तो मेघराजा साथे બાળકોને ભેટાડવાનો અનેરો મહિમા રહેલો છે। મેઘરાજા સાથે બાળકોને ભેટાડવાથી બાળક તંદુરસ્ત રહેતું હોવાની પણ માન્યતા રહેલી છે। એટલે આપ જોઈ રહ્યા છો આ પ્રથમ એવું 250 વર્ષની પરંપરા અહીં તૂટી છે કે જે બાળકોને પહેલાં ભેટાડવામાં આવતા હતા મેઘરાજા સાથે તે હવે ભેટાડવામાં આવતા નથી। એટલે ઘણી વાત કરીએ તો અહીંયા લગભગ જ્યારે મેઘરાજાની સ્થાપના થાય છે ત્યારથી જ ભક્તો દર્શન અર્થે ઉમટતા હોય છે, પરંતુ તાજેતરમાં ચાલી રહેલી કોરોના વાયરસની મહામારીના કારણે આજે લોકો પણ અહીંયા આવી શકતા નથી અને આપ જોઈ રહ્યા છો કેટલું ડિસ્ટન્સ રાખવામાં આવ્યું છે। મેઘરાજાને દૂરથી જ દર્શન લોકો કરીને લહાવો લઈ રહ્યા છે। ત્યારે સાચા અર્થમાં આવનારા 7મ, 8મ, 9મ, 10મ આ 4 દિવસ દરમિયાન અહીં મેઘમેળો યોજાતો હોય છે, છડી ઉત્સવ યોજાતો હોય છે, જેમાં હજારોની સંખ્યામાં જળમેદની ઉમટતી હોય છે। પરંતુ અત્યારે જે ચાલી રહેલી કોરોના વાયરસની મહામારીના સમયે મેળો યોજાશે કે નહીં યોજાય તે હજુ સુધી તંત્ર દ્વારા કોઈ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું નથી, ત્યારે લોકોમાં તો એક કુતૂહલ છે આ વર્ષે મેઘ મેળો યોજાશે કે નહીં। જોવું રહ્યું કે તંત્રનું જાહેરનામું ક્યારે પ્રસિદ્ધ થાય છે, પરંતુ જે આયોજકો છે એમનામાં 100% અહીંયા સાવચેતી જોવા મળી રહી છે અને લોકો મેઘરાજાને દૂરથી દર્શન કરવાનો લાવો લઈ રહ્યા છે। જો કે આ વિસ્તારમાં ઘણા નાના ભોયવાડ મોટા ભોયવાડમાંથી પણ કોરોના પોઝિટિવના દર્દીઓ મળી આવ્યા છે, ત્યારે લોકોમાં પણ સાવચેતી આવે તે જરૂરી છે। ઇસ વિડિયો કો લાઇક કરે, હમારી ચેનલ કો સબસ્ક્રાઇબ કર, બેલ આઇકન જરૂર પ્રેસ કરે, હમારી ન્યૂ વિડિયો સબસે પહેલે દેખને કે લિયે।